ભરૂચના ચાવજ ખાતે કાર્યરત વિડિયોકોન કંપનીનું 200 જેટલા કામદારોને દિવાળીનું બોનસ અને પગાર ન ચૂકવી અચાનક કામ પરથી છૂટા કરી દેવાતા કામદારોએ કંપનીની બહાર નારા લગાવી બોનસ તેમજ ફરી કામની માંગણી કરી હતી. વિડિયોકોન કંપનીમાં 8 જેટલા વિવિધ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટમાં કામ કરતા 200 જેટલા કામદારોને ગત 29 તબક્કાવાર રીતે છૂટા કરાયા હતા. એટલું જ નહીં, તમામ કામદારોને પ્રતિ વર્ષ મળતું દિવાળી બોનસ તથા પગારના નાણાં પર દિવાળી ટાણે ન ચૂકવાતા કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તારીખ 5 સવારે 200 જેટલા કામદારોએ વિડિયોકોન કંપની સામે એકત્ર થઈ કંપની સંચાલક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દિવાળી ટાણે પગાર તેમજ પ્રતિ વર્ષની જેમ ચૂકવાતા બોનસની માંગ કરી હતી. પોતાના હક માટે કામદારો દ્વારા કંપનીના HR વિભાગને જણાવતા તેમણે કોન્ટ્રાક્ટરોએ બિલ મોડા મૂક્યા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા કંપનીના તમામ મુકેલા બિલો સમયસર ચૂકવણું ન થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું ગાનું ગાયું હતું. તમામ બાબતોમાં કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે સેન્ડવિચ જેવી સ્થિતિમાં મુકાયેલા 200 જેટલા કામદારોએ આ અંગે શ્રમ આયોગમાં પણ અરજી કરી રજૂઆતના ચક્રો ગતિમાન કર્યાનું જણાવી રહ્યા છે. હું વિડિયોકોનમાં છેલ્લા 15 નોકરી કરું છું. એવી રીતે બધા છોકરાઓ પણ અહીંયા નોકરી કરે છે. 15 જે લોકો હતા એ લોકોને રેગ્યુલર પહેલાં બોનસ પણ મળતું હતું, પગાર બધું રેગ્યુલર મળતું હતું. હવે કંપનીએ અમને ડાયરેક્ટ આરેટર બધાને કાઢી મૂકેલા છે, હામી દિવાળિયા કાઢી મૂકેલા છે. અમને બોનસ બી આપવાનું ના પાડે છે. આ લોકો અમે મળવાની વાત કરીએ છીએ તો અમને ગમે તે રીતે ગમે તે બહાને અમને લોકોને હટેરી મૂકે છે અને એવું કહે છે કે ભાઈ તમે લોકો તમારા કોન્ટ્રાક્ટરને બોલાવો, તમે આને બોલાવો. પરંતુ કોન્ટ્રાક્ટર પણ અહીંયા હાજર થતા નથી. અમે લોકો બોનસ માટે અમે આ બધી એના માટે અમે બધા ભેગા થયેલા છે. અમે લેબર કમિશનરની પાસે પણ અમે પહેલા આવી રીતે કેસ કરેલો છે અને અમે ત્યાં આગળ પણ અમે મિટિંગ કરી આવેલા છે. હજુ ત્યાં બી કંઈ જજમેન્ટ આવ્યું નથી. અમે વકીલ પણ રોકેલો છે. અત્યારે અમે બધા ભેગા થયા છે. અમારા બોનસની અમારા બિલકુલ અમને જે કંઈ લોકો છે એ બધાને દિવાળી પર બોનસની ખાસ જરૂર હોય છે. એ લોકો માણસને બધા માણસોને બોનસ મળ્યું નથી. એના માટે અમે એકત્રિત થયેલા છે. અમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા. આડેઢળ આ રીતથી કોઈ પણ માણસને કાઢી ના મુકાય, કોઈ કંપનીને એવો રૂલ છોટો નથી. આ લોકો આડેઢળ અમને કાઢી મૂકેલા છે. બધાને હામી દિવાળીએ બધાને ઘરે બેહાડેલા છે. હવે આ લોકો અમને બોનસ આપવાની ના પાડે છે અને આલાગોલા કર્યા કરે છે અને બહાના બતાવે છે અમને. કેટલા લોકો તમારી સાથે કયા કયા કોન્ટ્રાક્ટમાં લોકો? અમે બધા અલગ અલગ કોન્ટ્રાક્ટમાં હતા. બધા ટોટલ અહીંયા 150-200 માણસ ભેગા થયેલા છે અને આ લોકો આ રીતે અમને બોનસ હવે આલવાની ના પાડે છે અને અમને બધાને આરા દારા મતલબ બધાને એમ તેમ કરીને વખેરવાની વાતો કરે છે. અને બોનસ જબરજસ્તી રાજીનામા પણ બધાની પાસે લખાવેલા છે અને આ લોકો બધા આ રીતથી મતલબ અમે બધા એકત્રિત થયેલા છે. તો આ લોકોને અમે એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું બોનસ અમને આગળ તમે આપી દો, નહીં તો પછી અમે આગળ અમે જે કહે છે તે અમે આગળ એક્શન લઈશું. ડાયરેક્ટ ત્યાં કંપનીના MD સાહેબને પણ અમે મેલ કરીશું. કોન્ટ્રાક્ટરો જે છે તે લોકો અત્યારે કોઈ આવા રાજી જ નથી અહીંયા અને અમારો કોઈ બેલી જ નથી. અમે લેબર કમિશનરને પણ અરજી કરેલી છે. અમારું કોઈ જાતનું કોઈ કઈ માનતું નથી, બરાબર છે? એટલે અમે બધા આ રીતે અમે એકત્રિત થયેલા છે. તો તમે પ્લીઝ ટેક ધ એક્શન, તમે લોકો એક્શન લો અને પર્સનલ ડિપાર્ટમેન્ટમાં બી અમને કોઈ મળવા જવા દેતા નથી. અહીંયા કેટલાક ના પાડે છે અને અમે પાછા અમે ફરી બી અહીંયા ભેગા થવા માટે અમે આવતીકાલે પણ અમે તત્પર છીએ. હું અહીંયા વિડિયોકોનમાં 6 જોબ કરું છું અને અમને લોકોને અચાનક જ દિવાળીના તહેવાર પહેલાં છૂટા કરેલા છે અને કોઈ જાતના વળતર વગર ને કોઈ નોટિસ પીરિયડ વગર અને દિવા અમારું જે આખા વર્ષનું લીગલી જે હકનું બોનસ નીકળતું હતું એ બી અમને લોકોને આપેલ નથી. અમે લોકો બધા જ ગરીબ ઘરમાંથી આવીએ છીએ તો અમને લોકોને વળતર અપાવો એવી અમારી અપીલ છે. કોન્ટ્રાક્ટરને તમે એની રજૂઆત કરી શું કહેવામાં આવે તમને? અમે કોન્ટ્રાક્ટરોને વાત કરેલી છે તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમે લોકોએ બિલ મૂકેલું છે HR ઓફિસમાં પણ ત્યાંથી પાસ હજી થયું નથી અને HR ઓફિસવાળા લોકો એવું કહે છે કે તમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરો. હવે લોકો કોન્ટ્રાક્ટર અને HR વાળા લોકો શું કરે છે અમને કશી ખબર નથી. હવે અમારું વળતરનું જે અમારો હકનું જે બોનસ છે અમને ખરેખર મળવાનું છે કે નથી મળવાનું ને મળશે તો ક્યારે મળશે ને અમારી હવેની જે તહેવાર છે જે અમારી દિવાળીનો તહેવાર જે મેઇન તહેવાર છે આપણા હિન્દુ લોકોનો એ અમારે હવે કઈ રીતે દિવાળી એન્જોય કરવાની કે શું કરવાનું અમને કશું સમજાતું નથી. અમે આજે બી લગભગ 150-200 જણા કોન્ટ્રાક્ટવાળા અને લેબરવાળા બધા અહીંયા હાજર થયેલા છીએ તો અમને લોકોને કોઈ જવાબ મળતો નથી. કોઈ અમારી સાથે વાતચીત કરવા કંપનીના માણસો અથવા તો અમારા કોન્ટ્રાક્ટરો કોઈ રાજી નથી. સામે દિવાળીએ બીજી કોઈ કંપની અમને એક્સેપ્ટ કરતી નથી. અભિષેકનો રિપોર્ટ SI ન્યૂઝ ભરૂચ.